પરાત પરાત્પરબ્રહ્મ રાજાધિરાજ એવા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા ભક્તો જેમ કે માતાઓ ભાઈઓ બહેનો બાળકો તથા સર્વમોક્ષ ભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ આજે હરિના લાડીલા વ્યાખ્યાન માળામાં ખૂબ જ મશહૂર ખૂબ જ પ્રખ્યાત એવા ભારતના એક મહાન સંત બાબા મલુક દાસ તમે નામ પણ સાંભળેલું હશે એમની એક પંક્તિ તો ખાસ સાંભળેલી જ હોય અજગર કરીને છાકરી પંસી કરીને કામ દાસ મલુક યુ કહે સબકા દાતા રામ આ પંક્તિ ભારતમાં સર્વ કોઈ હરિભક્તોએ બાલ વૃદ્ધ તેમજ સર્વ મોક્ષભાગી જીવાત્માઓએ સાંભળી જ એના રચનાર એમની આજે યશોગાથા ગાવાના છીએ સારા એ ભારતમાં એવો કોઈ સત્સંગી સાધુ કે ભક્ત નહીં હોય જેણે બાબા મલુકદાસનું નામ ન સાંભળ્યું હોય અને આ પંક્તિ તો ખાસ સાંભળેલી જ હોય આ બે પંક્તિ દ્વારા જન સમાજના હૃદયમાં એ વિશેષ રૂપે વસેલા હશે બાબા મલુકદાસ માત્ર આ પંક્તિ રચીને જ બેસી ગયા છે એવું નથી આવા તો અનેક ભક્તિપદો એમણે રચ્યા એમની જીવન ઝરમર જોતા પહેલાં એમના બે ચાર પદો આપણે જોઈએ एमना एक एक शब्द में अंतर नो भाव प्रगट थाई से ते आपणे जोईए अब तेरी शरण आयो राम सुनिया साधक के मुख पतित पावन नाम यही जान पुकार किन्ही अति सतायो काम विषय विशेषेति भयो आजिज कह मलुक गुलाम હવે આનો અર્થ તમને સંભળાવો કેટલું એમનું ઉચ્ચ કક્ષાનું કાવ્ય સાધુ પુરુષોના મુખેથી સાંભળ્યું છે કે રામ તો છે અબ તેરી શરણ આયો રામ હું આપના શરણમાં આવ્યો સુનિયા સાધક કે મુખ પતિત પાવન નામ હું આપના શરણમાં આવ્યો છું મને કામ

સોળસો એકત્રીસના વૈશાખ વૈદી પાશમના શુભ દિવસે ઉત્તર ભારતમાં પ્રયાગ જનપથના કડા ગામમાં થયો હતો એ મહાન સિદ્ધ અને આદર્શ સંત પુરુષ હતા નિર્ગુણ બ્રહ્મના એ મોટા ઉપાસક હતા નામ હમારા ખાખ હે હમ ખાખી બંદે ખાખ હી તો પેદા કિયે અતિ गाफिल गंदे कबहु न करते बंदगी दुनिया में भूले आसमान को ताकत ते घोड़े चढ़ी फूले जोरू लड़के खुश किए साहेब बिसराया राह नेकी की छोड़ी के बुरा अमल कमाया हरदम तिन को याद कर जिन वजूद का सवार सबे खाक दर खाक है कुछ સમજ ગવાર હાથી ઘોડે ખાખે ખાની કહે મલુક રહી સાફ નિશાની કેટલો સરસ ખાખ મારું નામ હું જ ખાખી બાવો ગંદો અને ગાફેલ એવો હું ખાખમાંથી પેદા થયો છું નામ હમારા ખાખે હમ ખાખી બંદે ખાખી તે પેદા કી અતિ ગાફિલ ગંદે દુનિયામાં ભટકેલા ભટકેલા એવા હું અતિ ફૂલ્યો ફાયલો ઘોડા પર સડેલો એવો હું આકાશ સામે નજર નોંધુ છું પણ તારી બંદગી કરતો નથી સ્ત્રીઓને ખુશ કરી દીકરાઓને ખુશ કર્યા નીતિ નિયમને નેવે મૂક્યા અને ખોટા ખોટા કામો કર્યા પણ ભગવાન ભૂલ્યો જેણે તને આ રૂડુ રૂપાળું શરીર આપ્યું તેને તો યાદ કર આ ખલકનો ખેલ આખરે ખોટો છે ખાખ છે અંતે માટીમાં માટી મળી જવાની છે મૂર્ખ્યા હજુ તો કંઈક સમજ અને છેલ્લી પંક્તિ એનો ભાવ તમને કહો હાથી ઘોડે ખાખે ખાખ ખાન ખાની કહે મલુક રહી જાય માટીમાં માટી થઈને મળી જવાના છે બાબા મલુકદાસ આવા નિર્ગુણ બ્રહ્મના ઉપાસ હોવા છતાં ભગવાન શ્રી રામને શરણે પોતાનું સમગ્ર જીવન એમને સમર્પિત કર્યું હતું શાહજહાં અને ઔરંગઝેબે બંનેના એ સમકાલીન આ મહાપુરુષ હતા કટ્ટર ઇસ્લામી બાદશાહ ઔરંગઝેબ ઇસ્લામ સિવાય કોઈનું મહત્વ સ્વીકારતો ન હતો સતા સંત મલુકદાસ તરફ એ ખૂબ ખેંચાયેલા હતા કડા જયપુર સૌરાષ્ટ્ર મુલતાન નેપાલ કાબુલ અને અનેક બીજા ભારતના પ્રદેશો એમના જીવનકાળથી જ આજ સુધી એમની શિષ્ય પરંપરા ચાલી આવી છે એમના પિતાનું નામ હતું સુંદરદાસ દાદાનું નામ હતું જઠરમલ અને પ્રપિતાનું નામ હતું વેણીરામ આપણામાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં એ ન્યાય પ્રમાણે બાળપણથી મલુકદાસમાં ભક્તિમાં સંસ્કારો દેખાતા એમની પાંચેક વર્ષની ઉંમર હશે રસ્તામાં કાંટા વેરાયેલા એક કાંટો એમના પગમાં ભોંકાયો નાનો મલુ વય વય કરતો બાપરે બાપરે કરતો નીચે બેસી ગયો નીચે બેસીને કાંટો તો કાઢી નાખ્યો પણ એ જ પળે બાળમનના વિચારો ઝપકી ઉઠ્યા આ કાંટો મને તો વાગ્યો પણ બીજા માટે વટે માર્ગોમાં જે જઈ રહ્યા છે એને વાગશે તો આવો વિચાર આવતા બાળ મલુ કે રસ્તામાં વેરાયેલા બધા કાંટા સાફ કરી નાખ્યા આખો રસ્તો એને નિષ્કંટક કરી નાખ્યો આ તો માત્ર નાનકડો પ્રસંગ તમને કહ્યું પણ એમાં એમના જીવનનું પ્રતિબિંબ ઝળકે છે એક વખત એક સંતના પ્રવસનમાં એ ગયા સંત મલુકદાસ ની અજગર કરીને ચાકરી વાળી પંક્તિ લઈને સંતે જરા કટાક્ષ કર્યો આ સંતનું લિય નહોતા ભાન ભૂલેલા સંસારી જનોને સવળે રસ્તે વાળવા એમણે જીવનભર પ્રયત્ન કર્યા પાંચ આંગળીઓ કઈ સરખી હોતી નથી ઘરમાં જેનામાં બુદ્ધિ વધારે હોય એ મગજ કશીને કમાય જેની શારીરિક શક્તિ સારી હોય એ મહેનત કરીને કમાય અને મલુકદાસ પાસે ભક્તિ બુદ્ધિ હતી એમણે એમની બુદ્ધિ સમાજ કલ્યાણમાં વાપરી સતાય સાચા સંતો તો ભગવાન પર જ ભરોસો રાખે છે સબકા દાતા રામ આટલા મોટા વિશ્વમાં ગણા ગણાય નહીં એટલા જીવ છે એ સર્વને પાળે પોષે છે કોણ વિશ્વમભર બાળપણથી જ એ નમ્ર અને કોમળ સ્વભાવના હતા સાધુ સંતોનું નામ સાંભળે એટલે તરત જ ત્યાં દોડી જાય એક દિવસ કોઈ રમતા રામ સંત ગામમાં પધાર્યા સંતનું નામ સાંભળીને મલુક તો દોડ્યો અને શરણોમાં પડી ગયો સંતને જળપાન કરાયું આગ્રભરે વિનંતી કરી પ્રભુ અહીં સુધી આવ્યા શો તો મારે ઘરે પધારો નહીં સંતો બાળ મલુકને અપલક નજરે જોઈ રહ્યા બાળ મલુકનો આગ્રહ જોઈને સંત આંગણે પધાર્યા ભિક્ષા કરાવ્યા પછી સૌની ઘૂંટણ લગી લાંબા હાથ જોઈને સંતે કહ્યું માં આ તારો દીકરો કા મોટો રાજા થશે કા સિદ્ધ સંત થશે સંતની ભવિષ્યવાણી સાંભળીને મલુકદાસના માતા તો થઈ જે દિવસે મલુકને સાધુ સંતના દર્શન થાય જતા એક દિવસ એક સંત મંડળીને ગામમાં આવી બોલો ગોવિંદ માધવ ગીરધર ગોપાલની ધૂન ગજાવતા ગજવતા મલુકદાસને આંગણે આવીને ઊભા સંતોએ તો આવીને સંતોના ભોજન માટે સીધા સામગ્રી માગી એ વખતે નાનકડો મલુક ક્યાંય બહાર ગયેલો દાસના માતાએ તો સાધુને કહી દીધું કે મહારાજ ઘરમાં અનાજની સીધાની સામગ્રી ખલાસ થઈ ગઈ છે એ જ વખતે નાનકડો મલુક ત્યાં આવી પહોંચ્યો સંતોને જોઈને તેને આનંદ આનંદ થઈ ગયો માતાએ સંતોને નનૈયો ભેણ્યું એ એમણે સાંભળ્યું સંતોની સાથે શી માથાકૂટ કરવી એમ વિચારી મલુકની માતા પાણી ભરવા ત્યાંથી નીકળી ગયા મહા સહેજ દૂર ગયા કે તરત જ ઘી ગોળ દાળ સોખા લોટ મસાલા મલુકદાસ બહાર લેવા અને બોલ્યા બાપજી આ બાજુની પડાળીમાં બેસીને રસોઈ બનાવો અહીં જ પ્રભુને ભોગ ધરાવો થોડીવારમાં તો માતાજી પાણી ભરીને ઘરે આવ્યા જોયું તો સંત મંડળી રામધૂન કરે વચ્ચે મલુક નાસે અને મસ્તીથી નામ કીર્તન કરે બે ચાર સંતો પડાળીમાં રસોઈ બનાવે અને મશગુલ થઈને ત્યાં બધા વાતો કરતા હતા આ દ્રશ્ય જોતા જ માતાના મિજાજનો પારો અધર સડી ગયો સંતોની વચ્ચે નાચી રહેલા મલુકનો કાન પકડીને ધમકાવતા બોલ્યા

છોડી જડબા પર એક થપ્પડ સોંટાડી દીધી કાન અને ગાલ ને પંપાળતા પંપાળતા રડમસ અવાજે બોલ્યો માં ઘરમાં કઈ કઈ વસ્તુ કેટ કેટલી હશે એનું તો તું સારી રીતે જાણતી જ હશ જરા ઘરમાં જઈને જોતો ખરી એ સામગ્રીમાંથી કઈ ઓછું થયું છે ખરું માએ ફરી મલુકનો કાન પકડ્યો કોઠારમાં ખેંચી જતા બરાડી હરામખોર હજીએ ઠાસમાંથી હાથ નથી કાઢ્યો બતાવો મારી અકબંધ સામગ્રી કાન પકડીને મા મલુકને કોઠારમાં ખેંચી ગઈ જઈને જોયું તો કોઠારમાં અન સામગ્રી ભરપૂર હતી એ જોતા જ કાન છૂટી ગયું મલુક બોલ્યા માં એ આપણા ઘરમાંથી કોઈ સામગ્રી સંતોને આપી નથી એ તો પ્રભુ આપીશે પ્રભુ અને પ્રભુના પ્યારા એ પ્રેમથી આરોપશે સંતોને આપનારો હું કોણ સર્વને આપનારો તો ઉપરવાળો મારો ઈશ્વર છે હરિ સમાન દાતા કોવ ના સદા બિરાજે સંતન માહી નામ વિસંભર સાન બિહાન સાહાન

વેપાર બમણો કરવાના આશયથી સવાર સાંજ મા બાપ દીકરો બંને ધાબળાનો પોટલો લઈ ઘરેથી નીકળી પડે નાનકડા મલુકને ધાબળાનો પોટલો આપી બજારમાં બેસાડે અને પોતે પોટલું લઈને શેરીએ શેરીએ વેચવા નીકળે મલુક બજારમાં બેઠો બેઠો ધાબળા વેચે સવારે તો આખું પોટલું હોય એમાંથી થોડા ઘણા વેચાય પછી તો થોડા ધાબળા રહેવાથી પોટલાનો ભાર પણ ઓછો થાય એટલે લઈને ઘરે આવે હવે એક દિવસની વાત છે મલુ સવારનો બજારમાં બેઠેલો પણ કોઈ જાણે કેમ સાંજ પડી તોય પણ એક પણ ધાબળો વેચાણો નહીં અવની પર અંધકારના ઓળા ઉતરવા લાગ્યા બજારમાં લોકોની અવર ઓછી થવા લાગી મલુકદાસે પાથરનું સમેટ્યું ધાબળાનું પોટલું બાંધ્યું સવારે તો બાપુજીની મદદથી પોટલું અહીં સુધી લાવી શકાણું પણ હવે આ ભારેખમ પોટલું ઉચકીને ઘરે કેવી રીતે લઈ જવું ગજુ એવા કે જે કાંઈ નફો મેળ્યો હોય એમાંથી થોડો નફો કોઈ સાધુ સંત હોય કે ગરીબ હોય એને આપી દેતા સમગ્ર શક્તિ એકઠી કરીને કોઈ રાહદારીની મદદથી ધાબળાનું પોટલું માથે તો લીધું પણ પોટલું એટલું બધું વજનદાર કે બાર વર્ષનો ઉપાડતા નીચે બેસી હવે આ ભારે ખમ પોટલું ઘરે કેવી રીતે લઈ જવું આખા દિવસમાં એકેય ધાબળો વેચાણો નથી ખિસ્સું પણ ખાલી ખમ હતું ગાંઠે હોય દામ તો કામ કરે ગુલામ મુલક તો વિમાસણમાં પડી ગયો સર્વેશ્વર શ્રીહરી એમની વ્યથા પામી ગયા ઘટઘટના રમૈયા રામે મજૂરનો વેશ ધારણ કર્યો જાણે મજૂરની શોધમાં હોય એવું દયામણું મુખ કરીને બાળ મલુક પાસે આવીને ઉભા મલિકે પૂછ્યું કહે કેમ ભાઈ મજૂરી આવું છે હોવે મજૂરી માટે તો રખડું શું ભગવાને મજૂરના વેશમાં આ શબ્દો કહ્યા હતા બોલ આ ગાંસડીને ઉચકીને મારા ઘર સુધી પહોંચાડવાની છે શી મજૂરી તું લઈશ એની શેઠ જે આપશો તે ના એમ નહીં મજૂરીનું પહેલું નક્કી કરો મારો તો નિશ્ચય છે કે મજૂરીની મજૂરી એના પરસેવે પરસેવો સુકાય એ પહેલા આપી દેવી જોઈએ જે વ્યક્તિ આમ કરવામાં સુકે એ પાપમાં પડે છે માટે બોલો શું તમે મજૂરી લેશો આપજો ને મારા શેઠ એક પૈસો મારે કઈ હાથી ઘોડા જોઈતા નથી એક પૈસો મેળો કે ભયું ભય ભલે તારો પૈસો સાચો ભલે તારો પૈસો પાકો લે ચાલ મલુક ભરતા ત્યાંથી ચાલવા લાગ્યા એટલે મજૂરે કહ્યું મારા શેઠ જરા ઉતાવળ હેલો મારે માથે ભારશે આમ ગોકળ ગાયની ગતિએ ચાલશું તો મારો દમ નીકળી જશે જરા ઝડપથી તમે પગ ઉપાડો ભાઈ આમ તો હું દોડી દોડીને ઘરે પહોંચી જાઉં પણ મારે રસ્તામાં એક કામ છે એ પતાવીને તરત આવું છું એમ કરીને તું ઝટપટ પહોંચ મારું ઘર તો જોયું છે ને હા હા સુંદરદાસનું ઘર કોણે જોયું ન હોય તમે કામ પતાવીને ઝટપટ આવો ત્યાં લગીમાં હું ઝટપટ પહોંચું છું મલુક કામ પતાવા બજારમાં ગયા ધાબળાનું પોટલું લઈને મજૂર ઘેરે પહોંચ્યો બાને કહ્યું બા લ્યો આ પોટલું ઘરમાં મૂકી દઉં પણ તમે એકલા કેમ મલુક ક્યાં ગયો બજારમાં કોઈ કામ માટે ગયા મને કહ્યું છે કે તું જા અને હું આવું છું મારો રયો બાર બાર વરસનો ઢાંઢો થયો પણ હજુ એનામાં અક્કલનો ઓથમીર નથી કોઈ અજાણ્યા મજૂર સાથે ધાબળાનું પોટલું મોકલી દેશે એ બજારમાં ગયો અને તમે એકાદ બે નંગ આગા પાસા કર્યા હોય તો કોને ખબર પડે ભાઈ આજના જમાનામાં તો કોઈનો વિશ્વાસ ન કરાય માં હું એવું ના કરું ભાઈ એવો ખોટો વિશ્વાસ હું ના મૂકું એમ કર આ ધાબળાનું પોટલું અંદરના ખંડમાં મૂકી દે મજૂર વેશધારી ભગવાન ઓટલું ઉપાડીને અંદરના ખંડમાં મૂકી ગયા અને મલુકદાસની માતાએ ફટાક કરતો બારણું બંધ કરી અને તાળું મારી દીધું બાબા બારણું કેમ બંધ કર્યું ખોલો નહીં અંદરથી થી મજૂર ના વેશ આવી રીતે ભગવાન બોલ્યા ના ભા એમ બારણું ના ખોલું તે એકાદ બે ધાબળા વેચી નહીં માર્યા હોય ને એની મને શી ખાતરી મારા મલુક ને આવવા દે પણ બા બારણું તો ખોલો ભાઈ આવે ત્યાં સુધી હું અહીં રહીશ મારે હજી મારી મજૂરીના પૈસા પણ લેવાના બાકી છે ના એમ તો ના ખોલું બારણું ખોલું અને તું ભાગી ગયો હોય તો હું બાય માણસ તમને મરદને પકડવા ક્યાં દોડું માં હું નહીં નાસી જાઉં મને ભાઈ સાથે એવો પ્રેમ છે કે મને નાસી જવું ગમતું નથી અંદર રહી રહી ભગવાને કાલાવાલા કર્યા બનેલી મલુકની માએ ન ખોલ્યું તે જ ખોલ્યું થોડીવાર થોડી વાર બજારનું કામ પતાવીને મલુક ખરી આવ્યા હજુ આંગણામાં પગ મૂકે ત્યાં તો એની માએ એને એક લફડાટ દઈને લાફો માર્યો એલ્યા તારામાં કંઈ ભાન ભાન છે કે નહીં આવા અજાયણા મજૂર સાથે દાબડાનું પોટલું ઘરે મોકલાયું તારો બાપ પાય પાય માટે મક્કા જાય અને તું મોટો શેડ થઈને મજૂરને માથે પોટલું ઉપાડીને ઘરે મોકલે એક પૈસાની કઈ કિંમત છે કે નહીં પણ માં પોટલું એટલું ભારે હતું કે મારાથી ઉંચકાતું ન હતું ત્યારે તો મેં મજૂર કર્યા અને મજૂરી ક્યાં વધારે આપવાની છે ફક્ત એક જ પૈસો પણ એ મજૂર ક્યાં ગયો એક પૈસો એની મજૂરી આપી મલુકદાસે એટલી શાંતિથી વાત કરી એમ એક અજાણ્યા મજૂરને જોયા વિના મજૂરી આપું એવી કાચી માટીની હું ક્યાં છું મેં એને અંદર પૂર્યો તેણે તો બહાર નીકળવા બહુ જ ધમપસાડા કર્યા પણ હું એને બહાર કાઢું તો ને તો પહેલા પોટલું ખોલીને ધાબળા ગણી લઈ પછી જ એને મજૂરીના પૈસા આપવાના છે મારા ભોળિયા દીકરા હજી તે દુનિયા ભાળી નથી રસ્તામાં એકાદ બે ધાકડા ઓછા કરી નાખે અને વેચી દે તો એની ખાતરી શું નાના માં એ માણસ એવા નથી મલુકે કહ્યું મેં એની સાથે વાતો કરી છે મનમોહક વાણી છે એકવાર જોયા પછી નજર હટવાનું મન થતું નથી એવા મનમોહક શહેરો છે નીતિવાન પણ એવા જ છે મજૂરી પણ ફક્ત એક જ પૈસા માગી છે ભાઈ માણસ બહારથી ભોળો ભટાક લાગે પણ અંદરથી કેવો હોય એ ભગવાન જ જાણે લાવ મા કૂછી લાવ એ બિચાર અને મજૂરીના પૈસા આપી એને હું સૂટો કરું મલુક દાસે મા પાસે કૂચી માગી એટલે કે સાવી માગી

મલુક દાસ અકળાય ગયા મેં તો અંદર પૂર્યો હતો અહીંથી એ જાય ક્યાં જોને ધાબળો બાબળો ઓઢીને ક્યાંય સંતાણો નથી ને ધાબળાનું પોટલું તો અગવંધ પડ્યું છે એ ઓઢે કેવી રીતે ખંડને બારી બારણા નથી કે કૂદીની બહાર એ નીકળી જાય મલુકની મા પણ આવાક થઈ ગઈ મામા મને બતાવ એ મજૂર ક્યાં ગયો મલુક દાસની વ્યાકુળતા વધવા માંડી સોધા મલુક પોકે પોકે રડવા માંડ્યા માં મેં શું કર્યું અને તે શું કર્યું સર્વેશ્વર શ્રીહરીને માથે અઢીમણનું પોટલું મૂક્યું મજૂરી આપવાનું તો બાજુ પર રહી અને તે મારા નાકને અંધારી કોટડીમાં પૂર્યા માના પસ્તાવાનો પણ ભાર ન રહ્યો કહે ભાઈ હવે પસ્તાવો કરે શું વળવાનું એ તો સર્વેશ્વર શ્રીહરિ આવીને તારો ભાળ હરવો કરી ગયા જે આખા વિશ્વનો ભાર ઉપાડે એને તારા ધાબળાના ભારનો સાબ હું કેવી અભાગ નહીં કે એમના એક પણ વચન પર વિશ્વાસ ન મૂક્યો ખરેખર મારાથી આજે એક મહાન દુષ્કૃત્ય થઈ ગયું એ હાથ તાળી આપીને ત્યાંથી નીકળી ગયો હવે એ બધી વાત વિચારીને સાલ જમી લે તું સવારનો ભૂખ્યો છે નામાં હવે જમવાની વાત કેવી એ મારી સમક્ષ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી હું અન્ન કોળિયો મુખમાં નહીં મૂકું એ મારું ફાઈનલ નિયમ છે થોડી જ વારમાં તો સુંદરદાસ પણ ફેરી કરીને ઘરે આવ્યા આવીને વાત જાણી ત્યારે એ પણ આવાક થઈ ગયા મલુકને બહુ બહુ સમજાયું પણ એકનો બે ન થયો ના જેમો તે ના જ જેમો પ્રભુ મને થાપ આપીને આમ સાઇલા જશો જાઓ જાઓ ખુશીથી જાઓ તમે નહીં આવો ત્યાં સુધી આ બંદો જમવાનો નથી પ્રભુ દર્શન દો હે નાથ તમે દર્શન દો એમ રટણ કરતા કરતા ભૂખ્યાને તરસ્યા ત્રણ ત્રણ દિવસ સુધી જમીન પર આળોટ્યા ભક્ત હૃદયનો પ્રાણપુકાર સાંભળીને ચોથા દિવસની મધ્યરાત્રિએ પ્રભુની દિવ્ય જ્યોતિનો સાક્ષાત્કાર થયો ત્યારે જ મલુકદાસે અન્નો દાણો મુખમાં મામેલ્યો વાત તો વાયરે સડી ત્યાર બાદ બાળ મલુકની ખ્યાતિ આખા જગતમાં ફેલાઈ ગઈ પછી તો અનેક ભક્તો સંતોના સંપર્કમાં આવવા લાગ્યા પછી તો એમને ત્યાં ભાવિકોને પકડેઠ જમવા લાગી હવે મલુકદાસને ને ઘરની ચાર દિવાલો વચ્ચે પુરાય રહેવું અશક્ય લાગ્યું એ વિશ્વ માનવસે

વલ્ભાચાર્ય ચૈતન્ય અષ્ટ સખાઓ મીરા સંતુલસી જેવા મહાસમર્થ લોક સંતો થઈ ગયા અને મોગલોના શાસનકાળમાં આ બધાય લોક સંતોએ ટગમગુ થતી ભારતીય સંસ્કૃતને જલવંત રાખી છે આમાં બાબા મલુક દાસે પણ પોતાની બનતો ફાળો આપેલો છે એમનો પ્રભાવ ઔરંગઝેબના રાજ્યમાં

એવો એનો આકાર બંધાય એમ ભગવાન નિર્ગુણ નિરાકાર હોવા છતાં ભક્તની ભાવના અનુસાર સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે છે અને સાકાર રૂપે ભગવાનને દર્શન આપે છે એટલા માટે ભગવાન સદા સાકાર છે વિશ્વમાં વિચરતા સંતો મહંતો અને પૂજ્ય ગુરુઓ એ ભગવાનના ભિન્ન ભિન્ન સાકાર સ્વરૂપો છે જ્યારે ફળ પાકે ત્યારે ફળને પંખી શોધવા જવું પડતું નથી પંખી આપોઆપ આવી જાય એમ સાચા શિષ્યોને સાચા સદગુરુ શોધવા જવા પડતા નથી સાસા સદગુરુ અને સંતો સાસા શિષ્યને શોધતા જ હોય છે પોતે સિદ્ધ સંપન્ન થયા પછી નિરંતર ગુણ ભક્તિનું બહુ સન્માન કરતા હોય છે જીતી બાજી ગુરુ પ્રતાપ છે માયા મોહ નિવાર

અને મુશળધાર વરસાદ શરૂ થયો સમાજમાં બાબા મલુકદાસનો આવો પ્રભાવ અને વાતો લોકોને લાગી પણ પણ આ વાત સાંભળી એને થયું આવા સંત હોય તો લાવ સકાચી લવ લોકોની વાત સાચી છે કે માત્ર ફાંકા છે ઔરંગઝેબે સંત મલુકદાસને પોતાના સમક્ષ હાજર થવા માટે કડામાં દૂતો મોકલ્યા અને મલુકદાસ તો કડામાં ભજન ભાવમાં મસ્ત હતા ભજન કીર્તન ગાઈ રહ્યા હતા એકાએક શું થયું કે ભજન ભંડળીમાંથી મલુકદાસ અદ્રશ્ય થઈ ગયા અને ઔરંગઝેબના શયનખંડમાં હાજર થઈ ગયા ઔરંગઝેબે પણ અસંબામાં પડી ગયા અરે મારી સૂચના વિના મારા શયનખંડમાં આવીને કોણ ઊભું છે સંતો ભક્તો જેવો વેશ હતો શાહે પૂછ્યું કહે આપ કોણ છો શાહ હું જ મલુક દાસ આપે મને યાદ કર્યો છે ને લ્યો હું હાજર થઈ ગયો બોલો તમારે શું કામ છે મારું અરે પણ હજી તો આજે સાંજે જ મેં દૂતોને કડા રવાના કર્યા એ ત્યાં પહોંચ્યા ક્યારે આપને સમાચાર આપ્યા ક્યારે અને આપ તો અધરાત અહીં આવી ગયા શું આપ આજે દિલ્હીમાં જ હતા મારા દૂતો આપને મળ્યા નહીં શાહ

માફ કરવાની માંગણી કરી કરી અને જે દૂતોને એમને 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 મોકલ્યા હતા ઉચ્ચ પદવી આપવાની મગર કિશી ઉનકી મરજી ખિલાફ આગે કભી મત બોલાના સંતો અને ભક્તોને ભજન કીર્તનના સ્થાન વિના બીજે કઈ ગમતું નથી कुभदासेज कई मांग नहीं मलुकदास ने विनंती ने मान्य राखी बादशाह कहू मैंने आपको बुलाने के लिए जो आदमी भेजे वो आपके वहां आएंगे उनकी बढ़ती का पत्र में आपको लिख देता हूं आपकी हाथ से उनका दे देना बाबा मलुकदास अचानक अदृश्य थवाती भक्तों हाफड़ा फाफड़ा बनी गया અરે હમણાં તો ભગતજી હતા અને એકદમ થઈ ગયા એ ક્યાં ગયા આમ સર્ચા વિચારણા કરતા હતા અને અધરાતા થઈ ગયા ત્યાં તો સૌના આશ્રયની વચ્ચે મલુકદાસ ભજન મંડળીની વચ્ચે પ્રગટ થયા બધી વાત કરી સૌ આનંદ પામા સમય જતા સૌ વિખેરાય ગયા સમય જતા બાદશાહના દૂતો ત્યાં આવ્યા મલુક દાસે કહ્યું આપના આગમન પહેલા જ શાહનું ફરમાન જાણીને હું મળી આવ્યો તમે બંને જે શ્રમ કર્યો એ બદલ તમને બઢતીનું ફરમાન પણ બાદશાહ પાસેથી લેતો આવ્યો છું વાંચી લો આ રહ્યું ફરમાન અને શાહી સિક્કા બાદશાહી મોર પણ સાથે છે બે દૂતોમાંથી એક દૂત તો એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે સદાયને માટે બાબા મલુકદાસ પાસે રહી ગયો હવે તો હું આપના શરણ છોડીને ક્યાંય નહીં જાઉં હવે આપના શરણમાં જ હું રહીશ અને કૃપા કરીને મને તમે ગુરુ દીક્ષા આપો અને જીવન પ્રયત્ન એ દૂત એમની પાસે જ રહ્યો એની સમાધિ પર સંત મલુકદાસની સમાધિની નજીકમાં જ રચાણી હતી આ પ્રસંગ પછી મલુકદાસનો પ્રભાવ ઓર વધી ગયો એમની દિવ્ય શક્તિઓ માટે લોકોને માન ઉત્પન્ન થયું ગુરુ આદેશ અનુસાર દીક્ષા લીધા પછી ગ્રહસ્થ જીવન સ્વીકાર્યું અને નિવાસ સ્થાન કડામાં જ હતું અને ગ્રહસ્થ આશ્રમમાં ત્રણ જીવ હતા એ પોતે એમની પત્ની અને એક પુત્રી બંને સાથેનો એમનો ઋણાનુબંધન પૂરો થયો બંનેના અવસાન બાદ એમણે સંન્યાસ્ત ગ્રહણ કર્યું અને મહાત્મા મલુકદાસના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ હતા

એમણે એમની મૃત્યુ તિથિ એમના ભત્રીજા રામ સ્નેહીને અગાઉથી કહી મૂકી હતી ભક્તોને કહ્યું હતું કે જ્યારે અચાનક ગંઠ અને શંખનો નાદ થાય ત્યારે જ તમે સમજજો કે મારું મૃત્યુ થવાનું છે એમની ગાદીનો ઉત્તરાધિકાર એમના ભત્રીજા રામ સ્નેહીને આપ્યો હતો એમનું મૃત્યુ સવન સત્તરસો ઓગણચાલીસના વૈશાખ વધી સૌદશ્ય થયું હતું મૃત્યુ બાદ એમના શબને ગંગાજીમાં વહેતું મૂકી દીધું હતું એ પ્રયાગ કાશી થઈને જગન્નાથપુરી પહોંચ્યું ત્યાં જગન્નાથપુરીમાં એ બ્રહ્મલીન થયા આજે પણ ભગવાન જગન્નાથજીના મહાપ્રસાદમાંથી મલુકદાસના નામનો પ્રસાદ ભક્તો અને યાત્રિકો વહેંચવામાં આવે છે જ્યારે પણ તમે જગન્નાથ જાઓ ત્યારે ખાસ જોજો આ મલુકદાસ નો પ્રસાદ ત્યાં વેચવામાં આવે છે જ્ઞાન બોધ રત્ન ખાણ પુરુષ વિલાસ દસ રત્ન આ બધા ગ્રંથ ગુરુ જેવા ગ્રંથો સંત મલુકદાસની રચનાઓ છે આવી રીતે મેં તમને શોર્ટકટમાં ઘણું બધું જીવન દર્શન કહી દીધું પણ વિશેષ સમય જ્યારે મળે ત્યારે મલુકદાસના ચરિત્ર ઉપર આપણે કોઈ વાર વાત કરશું પરમ પવિત્ર દિવસે એટલું કહીને આપના સૌના શરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આપ સર્વ નહીં આપના ચરણોમાં પ્રણામ